સરકાર ભલે ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકસાન પહોંચાડતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપતી હોય પરંતુ કેટલાક માથાભારે તત્વો સુધરવા તૈયાર નથી ત્યારે થરાદ તાલુકાના ફોરડુ ગામે ગેરકાયદેસર રીતે થતા ખનનનું કવરેજ કરવા ગયેલા એક પત્રકાર પર જાન લેવા હુમલાનો પ્રયાસ કરાયો હતો જો કે જ્યાં ત્યાં ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારને નુકસાન પહોંચાડતા શખ્સોએ જાણી કે રોક જમાવતા હોય તેમ મનસ્વી રીતે ખનન કરી રહ્યા હોય થરાદના પત્રકાર મહેન્દ્રભાઈ ઓઝા જેઓ ગત રોજ ફોરડુ ગામે કવરેજ કરવા જતા ત્યાં કરશનભાઈ અદાભાઈ પટેલ નામનો શખ્સ ત્યાં ખસી આવી જેમ તેમ વાણી વિલાસ કરી તેમને મારી નાખવાના ઈરાદાથી ગાડી પાછળ કરી હતી પરંતુ જેમ તેમ કરીને ગાડીથી શખ્સનો પીછો છોડાવ્યો હતો ત્યારે આ બાબતે અરજદાર મહેન્દ્રભાઈ ઓઝાએ થરાદ આવી થરાદ પોલીસ મથકને લેખિતમાં રજૂઆત અને મામલતદાર ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી જોકે આ બાબતે થરાદ પોલીસ આવા માથેભારે તત્વો સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી રાજકીય પક્ષોનો નો પોલીસ આવા માથેભારે શખ્સો ને સબક